સબસ્ક્રાઇબ કરો આ ચેનલ ને. તું આવી ગઈ? ઈ કઈ રીતે ઓળખી મને? સાચી પ્રીત કરું છું, ઓળખું તો ખરો જ ને. જો તને ન ઓળખું તો મારી પ્રીત ખોટી પડે રાજા. એમ સાચે જ. એ કિશન, એક વાત કહું, સાથે ગાતા ગાતા હું તને ક્યારે પ્રીત કરી બેઠી ને એની મને ખબર જ ના પડી. કિશન, હવે હું તારાથી દૂર નહીં રહી શકું, તું મારી એક વાત માનીશ? બોલ ને રાધા, તારી વાત નહીં માનું તો કોની વાત માનીશ? મેં પપ્પા પાસે તારા એટલા બધા વખાણ કર્યા છે ને કે પપ્પા જેમ બને ને એમ જલ્દી તને મળવા માંગે છે. એ બોલ ને, ક્યારે પપ્પાને મળવા આવે છે? આવીશ રાધા, આવીશ, જરૂર આવીશ. પણ ક્યારે? જ્યારે પપ્પા આલસી અંકલ ના દીકરા વિક્કી સાથે મારા લગ્ન કરાવી દે ત્યારે? નહીં રાધા, તારા લગ્ન તો મારી સાથે જ થશે. હું જલ્દી તારા પપ્પા પાસે તારો હાથ માંગવા આવીશ. તને મારાથી કોઈ જ અલગ નહીં કરી શકે. કિશન. હા રાધા. આવો પટેલ સાહેબ, આવો. પટેલ સાહેબ, પટેલ સાહેબ, આ રહી જગ્યા. અહીંયા તમારી હોટલ ટનાટન બની જાય ને. હે, પણ આ ચાલી અને આ ચાલીના લોકો, કાયદાની રીતે આ લોકોનો આ જગ્યા પર કોઈ હક જ થયો નથી. અને પટેલ સાહેબ, આ ચાલીના બધા લોકો બહુ સમજદાર છે, બહુ સમજદાર. અને ભાઈ, એમને આપણે સારી જગ્યા દઈશું અને જરૂર પડશે તો થોડા ફદિયા દઈશું, ફદિયા. હે, એટલે કામ થઈ જશે એમ જ ને? કામ થઈ જશે એટલે તમારું કામ થઈ જશે. અને ભઈલા, આના કરતા સારી જગ્યા તમને રહેવા માટે આપીશું. અને ક્યાં સુધી આ ગંદી ચાલીમાં કીડા થઈને સબડા કરશો? હે, એ મોઢું સંભાળીને વાત કર ને કાન ખોલીને સાંભળી લે. આ ચાલી છોડીને અમે બીજે ક્યાંય નથી જવાના. જવાન, હજી તો આ રણાને નથી ઓળખતો. ભારે પડી જાય હો, થાવું હોય થાય, બાકી આ ભાઈડો નો બદલાય હો. કોણ કોને ભારે પડશે તો સમય બતાવશે, પણ અત્યારે તને આ ચાલીવાળા ભારે પડશે. રામનગરની ચાલી ખાલી કરાવવાની છે, પૂરા 5 લાખ રૂપિયા, બાકીના કામ પત્યા પછી. કેવી રીતે ફૂટી? એ તો એમાં એવું તો કે સારું, જવા દો, જવા દો. બજરંગ, ચાલી ખાલી કરવાની તૈયારી કરો. પણ ભાઈ, ત્યાં તો મહાશિવરાત્રિના દિવસે તમારું કામ થઈ જશે. અંગત જી ભાઈ, આ 5 લાખ રૂપિયા વસ્તીમાં વેચી દો. અહીંયા તો ચકલો ફરકતું નથી, આખી ચાલી ખાલી.
કઈ થાય, બાકી આ ભાઈડો નો બદલાય હો. મોટાભાઈ, મોટાભાઈ નહીં બેટા, આ તારો રાખો ઉપાય નથી, આ તો ભાઈ છે ભાઈ. આકા શેનો ભાઈ? રાખું ભાઈ. કેમ સમજાવું તને? મુખેથી વાલના બે શબ્દો પણ ના સાંભળી શક્યો. કિશન, બહુ યાદ આવે છે તને તારા મોટાભાઈ ની? તો તું જા, ચાઈની સાથે ની ગુંડા ટોળકી માં તું ભળી જા. ના માં ના, મોટાભાઈ ગુંડા નથી. નથી ગુંડા? નથી તો એમને એમ લોકો નથી ફફડે છે, એમને એમ બધાની સામે દાદાગીરીઓ કરે છે, લોકો એમને એમ સલામ કરે છે, એના પગે રૂપિયા ધરે છે. તને ખબર નથી બેટા, તારા બાપુએ રાખો માટે કેટલા સપના સેવ્યા હતા. મારા દીકરાને આમ બનાવીશ, મારા દીકરાને તેમ બનાવીશ. અરે દીકરો બન્યો તો શું ભાઈ? રઘુ ભાઈ. કિશન, એક વાત કાન ખોલીને સાંભળી લે બેટા. આજ પછી મારા ઘરમાં એનું નામ ન છોડીએ. બસ કિશન, સંભાળ તારી જાતને, બધું સારું થઈ જશે. મને વિશ્વાસ છે કે શારદા કાકી રાઘવને જરૂર સ્વીકારશે, જરૂર સ્વીકારશે. પપ્પુ, બાટલી? હા, બાટલી નહીં સાહેબ, પોટલી. પપ્પુ, પોટલી. એમ હવે બાટલી હોય કે પોટલી, આરસી તું કામની વાત કર, આપણી પાસે સમય ખૂબ ઓછો છે. હા હા, તારી વાત સાચી. હા, રઘુને પતાવાના કેટલા રૂપિયા લઈશ? ફદિયા કોણ? રઘુ, રઘુભાઈ? હા, એ જ રઘુભાઈ. રઘુને પતાવવા માટે હું કઈ પાઈ પણ નહીં લઉં. રઘુ મારો શિકાર છે, મારો શિકાર. લે લે, તારો શિકાર ઈજ મારો શિકાર. મિલાવ હાથ. સમજેલો સાહેબ કે રઘુ ગયો. રઘુ ભાઈ, ખાવું હોય થાય, પણ આ ભાઈડો નો બદલાયો. ચિક ચિક નાય, કચ કચ નાય. ચપડ ચપડ પસંદ નથી મને. સાંજ સુધીમાં પેપર સાઈન થઈને મારા બંગલે પહોંચવા જોઈએ. બસ ભાઈ, તું અહીંયા શું કામ આવી છે? તને લેવા આવી છું. ક્યાં લઈ જવો છો મને? તારા ઘરે, તારા ભાઈ પાસે, તારી મા પાસે. મારું કઈ ઘર નથી, મારો કોઈ ભાઈ નથી, મારે કોઈ મા પણ નથી. તું જતી રહી અહીંયાથી. જા. પણ મારી વાત તો સાંભળ રાખો. રાઘવ નથી હું, રઘુભાઈ છું. આ શહેરનો ડોન રઘુભાઈ. નિકાળ તું અહીંયાથી, નિકાળ. જતી રહીશ,
જતી રહીશ. પણ રાઘવની માને વિશ્વાસ છે કે એનો દીકરો રાઘવ ઘેર પાછો જરૂર આવશે. અને રઘુભાઈથી જેટલી નફરત કરે છે ને, એનાથી પણ વધુ પ્રેમ એ રાઘવને કરે છે. હું રઘુભાઈને હાથ જોડીને વિનંતી કરવા આવી છું કે દુખિયારી માના રાઘવને જવા દે, એને એના ઘેર પાછો જવા દે. ગાડી કાઢ બજરંગ જી, ગાડી કાઢ. તમે લોકો અહીંયા જ ઉભા રહો. પણ ભાઈ ચિંતા ના કરો, ગનશોટ નો અવાજ કરીશ તો આવજો. પણ ભાઈ અહીંયા જ બસ. રઘુભાઈ તો તમને પેલા સંગીતકાર તમને છે ઘેર બોલાવવા આવ્યા હતા. રઘુભાઈ તો ગરીબોના ભગવાન છે અને ભગવાન એમની રક્ષા કરે. કિશન ના મોટા ભાઈ પર કોઈ હુમલો કર્યો છે ને, એટલે હોસ્પિટલ જાઉં છું. ખબરદાર, જો એક પણ ડગલું આગળ વધી છે તો. અને જો એ નથી સમજાતું કે રઘુ તારો એવો કયો સગો થાય છે કે તું એની ખબર લેવા નીકળી પડી છું. આજે તમે પૂછ્યું છે ને, તો તમને કહી દઉં છું પપ્પા કે હું કિશનને બહુ પ્રેમ કરું છું અને એની સાથે લગ્ન કરવા માંગુ છું. અને એ નાતે રઘુભાઈ મારા જેઠ થાય છે. રઘુભાઈ મોટા ભાઈ,
મોટા ભાઈ, મોટા ભાઈ, મોટા ભાઈ, શું થયું મારા મોટા ભાઈ ને? મોટા ભાઈ, મોટા ભાઈ, મોટા ભાઈ, મોટા ભાઈ, મોટા કિશન. હે મારા ભાઈ, ભાઈ મોટા ભાઈ. હે કિશન, હે કિશન મોટા ભાઈ.